नमस्कार विद्यार्थी मित्रों, वेद केरे जीके लेक्चर सीरीज़ में आपनु स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में रूढ़िप्रयोग जोवाना छे अने आ रूढ़िप्रयोग नो भाग बे आज जोवाना छे। भाग एक ऑलरेडी आपणे अपलोड करी चूक्या छीए, जो तमे हजी सुधी ना जोयो होय तो अत्यारे जोई लेजो। अने बीजू तो के हजी सुधी तमे अत्यारे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजूमां आवेला बेल आइकॉनने प्रेस करो, जेथी करीने कोई पण नवो विडियो अहींथी अपलोड करवामां आवे तो तमने नोटिफिकेशन द्वारा मळी रहे। तो आजे आपणे रूढ़िप्रयोग जोवाना छीए भाग बे, तो एमनी शरूआत करीए। प्रथम छे पग न उपाड़वो, तो એનો અર્થ થાય હિંમત ન ચાલવી। ફરીથી જોઈએ, પગ ના ઉપાડવો તો એનો અર્થ શું થશે? તો કે હિંમત ન ચાલવી। બીજાની વાત કરીએ તો કે પાણી ચડાવવું, તો એનો અર્થ શું થાય? તો કે પ્રોત્સાહિત કરવું। ફરીથી તો કે પાણી ચડાવવું, તો એનો અર્થ શું થશે? તો કે પ્રોત્સાહિત કરવું। ત્રીજો જોઈએ, પેટે પથરો પડવો, તો એનો અર્થ થાય કપૂત પાકવો। ફરીથી પેટે પથરો પડવો, તો એનો અર્થ શું થશે? તો કે કપૂત પાકવો। ચોથો જોઈએ, ફૂલિયા કરવું, તો એનો અર્થ શું થાય? તો કે અભિમાન કરવું। ફરીથી ફૂલિયા કરવું, એનો અર્થ શું થશે? તો કે અભિમાન કરવું। પાંચમાની વાત કરીએ તો કે જીગરનો ટુકડો હોવો, તો એનો અર્થ શું થાય? તો કે ખૂબ જ વહાલું હોવું। ફરીથી તો કે જીગરનો ટુકડો હોવો, તો એનો અર્થ શું થશે? તો કે ખૂબ જ વહાલું હોવું। છઠ્ઠી વાત કરીએ, મૂછનો દોરો ફૂટવો, તો એનો અર્થ થાય યુવાનીમાં પ્રવેશવું। ફરીથી જોઈએ તો કે મૂછનો દોરો ફૂટવો, તો કે યુવાનીમાં પ્રવેશવું। સાતમી વાત કરીએ, મેથી પાક જમાડવો, તો એનો અર્થ થાય માર મારવો। ફરીથી જોઈએ તો કે મેથી પાક જમાડવો, તો એનો અર્થ શું થશે? તો કે માર મારવો। આઠમાની વાત કરીએ તો કે શેર શેર લોહી ચડવું, તો એનો અર્થ થાય ખૂબ જ આનંદ થવો। ફરીથી તો કે શેર શેર લોહી ચડવું, તો એનો અર્થ શું થશે? ખૂબ આનંદ થવો। નવમાની વાત કરીએ, હાથ ધોઈ નાખવા, તો એનો અર્થ થાય આશા છોડી દેવી। ફરીથી હાથ ધોઈ નાખવા, તો એનો અર્થ શું થશે? તો કે આશા છોડી દેવી। દસમાની વાત કરીએ, ખરખરો કરવો, તો એની અર્થ થાય શોક વ્યક્ત કરવો। ફરીથી તો ખરખરો કરવો, તો કે શું આવશે? શોક વ્યક્ત કરવો। શોક એટલે શું થશે? તો કે શોકનો સમાન આથી મિત્રો તમારે છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। અગિયારમાં વાત કરીએ તો કે હાથ મિલાવવા, તેનો અર્થ થાય દોસ્તી કરવી। ફરીથી જોઈએ તો કે હાથ મિલાવવા, તેનો અર્થ શું થશે? તો કે દોસ્તી કરવી। બારમી વાત કરીએ, હૃદયમાં ખટકો હોવો, તેનો અર્થ થાય દુઃખ થવું। ફરીથી જોઈએ તો કે હૃદયમાં ખટકો હોવો, તેનો અર્થ થાય દુઃખ થવું। તેરમાં વાત કરીએ, ડોળા ફાડી જવું, તો એનો અર્થ થાય નવાઈ સાથે જોવું। ડોળા ફાડી જવું, એનો અર્થ શું થશે? તો કે નવાઈ સાથે જોવું। ચૌદમાં વાત કરીએ તો કે મન ઉઠી જવું, તો એનો અર્થ થાય રુચિ ન રહેવી। ફરીથી જોઈએ તો કે મન ઉઠી જવું, તો એનો અર્થ શું થશે? તો કે રુચિ ન રહેવી। પંદરમાં વાત કરીએ, દેવ થઈ જવું, તો એનો અર્થ થાય મૃત્યુ પામવું। દેવ થઈ જવું એટલે શું થશે? તો કે મૃત્યુ પામવું। સોળમાં વાત કરીએ, ઘર કરી બેસવું, તો એનો અર્થ થાય કાયમી થઈ જવું। ઘર કરી બેસવું, એનો અર્થ શું થશે? તો કે કાયમી થઈ જવું। સત્તરમાં ગાંડું અટકવું, તો એનો અર્થ થાય કામ થંભી જવું। ફરીથી જોઈએ, ગાંડું અટકવું, તો એનો અર્થ શું થશે? તો કે કામ થંભી જવું। અઢારમાં વાત કરીએ, હાથ ઝાલવો, તો એનો અર્થ થાય મદદ કરવી। હાથ ઝાલવો, એનો અર્થ શું થાય? તો કે મદદ કરવી। ઓગણીસમાં વાત કરીએ, આંખ મીચી જવી, તો એનો અર્થ થાય મૃત્યુ પામવું। આંખ મીચી જવી, એનો અર્થ શું થશે? તો કે મૃત્યુ પામવું। વીસમાં કડી હાથ લાગવી, તો એનો અર્થ થાય મૂળ કારણ મળવું। ફરીથી કડી હાથમાં હાથ લાગવી, તો એનો અર્થ શું થશે? તો કે મૂળ કારણ મળવું। એકવીસમાં મગજમાં ઉતારવું, તો એનો અર્થ થાય સમજવું। તો કે મગજમાં ઉતરવું એટલે એનો અર્થ શું થશે? તો કે સમજવું એનો અર્થ થશે। બાવીસમાં વાત કરીએ, ઘડીના છઠ્ઠા ભાગમાં, એટલે કે એના બે અર્થ થશે, તત્કાળ અથવા તરત જ। મિત્રો, અહીંયા કંઈ બંને ઓપ્શન કરે, પરીક્ષામાં બેમાંથી કોઈ પણ એક અથવા બંને આપી શકે છે, તો ધ્યાન રાખશું ઘડીના છઠ્ઠા ભાગમાં, તો એનો અર્થ શું થશે? તત્કાળ અથવા તરત જ, બંને અર્થ એના સાચા છે। ત્રેવીસમાં વાત કરીએ, ગતાગમ હોવી, તો એનો અર્થ થાય સમજણ હોવી। ગતાગમ હોવી એટલે શું થશે? તો કે સમજણ હોવી। ચોવીસમાં મન તલસતું, તો એનો અર્થ થાય અત્યંત આતુર હોવું। ફરીથી જોઈએ તો કે મન તલસતું, તો એનો અર્થ શું થશે? અત્યંત આતુર હોવું। પચીસમાં વાત કરીએ, અછોવાના કરવા, તો એનો અર્થ થાય લાડ લડાવવા। ફરીથી જોઈએ, અછોવાના કરવા, તો એનો અર્થ શું થશે? તો કે લાડ લડાવવા। છવ્વીસમાં વાત કરીએ, પલીતો ચાપવો, તો એનો અર્થ થાય ઉશ્કેરવું। પલીતો ચાપવો એટલે શું થશે? તો કે ઉશ્કેરવું એનો અર્થ થશે। સત્યાવીસમાં વાત કરું, એળે જવું, તો એનો અર્થ થાય નકામું જવું। એળે જવું, એનો અર્થ શું થશે? તો કે નકામું જવું। અઠ્યાવીસમાં વાત કરીએ, ધાડ પાડવી, તો એનો અર્થ થાય હુમલો કરવો। ધાડ પાડવી એટલે શું થશે? તો કે હુમલો કરવો। ઓગણત્રીસમાં પીઠ ફેરવવી, તો એનો અર્થ થાય પીછેહઠ કરવી। પીઠ ફેરવવી એટલે શું થશે? તો કે પીછેહઠ કરવી।
ત્રીસમાં વાત કરીએ માથું ન ઝુકાવવું, તો એનો અર્થ થાય હાર ન માનવી. માથું ન ઝુકાવવું એનો અર્થ શું થશે? તો કે હાર ન માનવી. 31માં વાત કરીએ જીવનયાત્રા પૂરી કરવી, તો એનો અર્થ થાય મૃત્યુ પામવું. જીવનયાત્રા પૂરી કરવી એનો અર્થ શું થશે? તો કે મૃત્યુ પામવું. 32માં વાત કરીએ નાકનું ટેરવું ચડાવવું, તો એનો અર્થ શું થશે? નફરત બતાવવી. ફરીથી, તો કે નાકનું ટેરવું ચડાવવું, તો એનો અર્થ શું થાય? તો કે નફરત બતાવવી. 33માં પહેલા ખોળાનો, તો એનો આવશે, એનો અર્થ થાય પ્રથમ પુત્ર. ફરીથી, પહેલા ખોળાનો એટલે એનો અર્થ શું થાય? તો કે પ્રથમ પુત્ર. 34માં વાત કરીએ જીવનલીલા સંકેલવી, તો એનો અર્થ થાય અવસાન થવું. ફરીથી, જીવનલીલા સંકેલવી, તેનો અર્થ શું થશે? તો કે અવસાન થવું. 35માં વાત કરીએ હાથ હોવો, તો એનો અર્થ થશે સામેલગીરી હોવી. હાથ હોવો એનો અર્થ શું થશે? તો કે સામેલગીરી હોવી. 36માં વાત કરીએ ઢાળી દેવા, તો એનો અર્થ થાય ખતમ કરી દેવા. ઢાળી દેવાનો અર્થ શું થશે? તો કે ખતમ કરી દેવા એનો અર્થ થશે. 37માં વાત કરીએ કેળો મૂકવો, તેનો અર્થ થાય પીછો છોડવો. ફરીથી, કેળો મૂકવો તો એનો અર્થ શું થશે? તો કે પીછો છોડવો. 38માં વાત કરીએ પાનો ચડવો એટલે એનો અર્થ થાય ઉત્સાહ ચડવો. ફરીથી, પાનો ચડવો તો એનો અર્થ શું થશે? તો કે ઉત્સાહ ચડવો. 39માં માથે ધરવું, તો એનો અર્થ થાય માથું નમાવવું. ફરીથી, માથે ધરવું તો એનો અર્થ શું થશે? તો કે માથું નમાવવું. 40માં વાત કરીએ શોભીલા પડવું, તો એનો અર્થ થાય શર્મિંદા થવું. ફરીથી, શોભીલા પડવું એનો અર્થ શું થશે? તો કે શર્મિંદા થવું. 41માં વાત કરીએ તો કે આંખો ચાર થવી, એટલે એનો અર્થ થશે ગુસ્સે થવું. ફરીથી, યાદ રાખવા જેવો સવાલ છે, આંખો ચાર થવી તો એનો અર્થ શું થશે? ગુસ્સે થવું. 42માં વાત કરીએ આંખ ચોળીને રહેવું, તો એનો અર્થ થાય થાકીને જંપવું. ફરીથી, આંખ ચોળીને રહેવું તો એનો અર્થ શું થાય? તો કે થાકીને જંપવું. 43માં વાત કરીએ જીભમાં કૂચા વાળવા, તો એનો અર્થ થાય કહી કહીને થાકવું. જીભના કૂચા વાળવા એનો અર્થ શું થાય? તો કે કહી કહીને થાકવું. 44માં વાત કરીએ પાસા પોબાર પડવા, તો એનો અર્થ થાય જીત થવી. ફરીથી, યાદ રાખવા જેવો સવાલ છે, પાસા પોબાર પડવા તો એનો અર્થ શું થાય? જીત થવી. 45માં વાત કરીએ હાથ દેખાડવો, તો એનો અર્થ થાય તાકાત બતાવવી. હાથ દેખાડવો એનો અર્થ શું થાય? તો કે તાકાત બતાવવી. 46માં વાત કરીએ દાંતે તણું લેવું, તો એનો અર્થ થાય લાચારી બતાવવી. દાંતે તણું લેવું એનો અર્થ શું થશે? તો કે લાચારી બતાવવી. 47માં વાત કરીએ કાદવ ઉડાડવો, તો એનો અર્થ થાય ખરાબ ટીકા કરવી. કાદવ ઉડાડવો એનો અર્થ શું થશે? તો કે ખરાબ ટીકા કરવી. 48માં જોઈએ છાપરે ચડવું, તો એનું અર્થ થશે ફૂલાઈ જવું. છાપરે ચડવું એનું અર્થ શું થશે? તો કે ફૂલાઈ જવું. 49માં વાત કરીએ ઢોલકી બજાવવી, તો એનો અર્થ થાય હાજીમ હા કરવી અથવા હામાં હા મેળવવી. બંને અર્થ એના સાચા થઈ શકે. તો ફરીથી, તો કે ઢોલકી બજાવવી તેનો અર્થ શું થાય? હાજી હા કરવી. 50માં જોઈએ દેડકાની પાંચ શેરી, એનો અર્થ થાય અશક્ય વસ્તુ. ફરીથી, દેડકાની પાંચ શેરી તો અશક્ય વસ્તુ. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 3માં લઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.